एवरीबडी गुड मॉर्निंग। धोरण 11 नामूल तत्व चैप्टर नंबर 2 व्यवहारों की द्वि असर और खाटा प्रकार। अगला लेक्चर की अंदर आपने बेवड़ी असर जोई तो रोकड़ व्यवहार में बेवड़ी असर कई रीते करी, उधार व्यवहार में बेवड़ी असर कई रीते करी और अन्य व्यवहार अथवा विशिष्ट व्यवहार की अंदर बेवड़ी असर कई रीते करी ती आप सीखी। आज खाताना प्रकार, खातु एटले शू पहला जोईए। आगल पारिभाषिक शब्द में आई गयो, आगल पारिभाषिक शब्द की अंदर आई गयो कि भाई समान व्यवहार बराबर अलग जगह पर नोंध करवामां आवे तो एने सामान्य अर्थ में खातु कहवा, डेट्स मीन्स एकाउंट। बराबर वारंवार बोलीए कि रोकड़ खातु छे, પછી યંત્ર ખાતું છે, ઘસારા ખાતું છે, આ બધા ખાતા કહેવાય। તો ખાતાની વ્યાખ્યા છે, ખાતું એટલે ધંધામાં અમુક વસ્તુ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતો રહે। બરાબર અમુક વસ્તુનો વ્યવહાર વારંવાર થાય તો ક્યારેક અમુક વ્યક્તિઓ સાથે વ્યવહાર વારંવાર થતા હોય। બરાબર આવા વ્યવહાર ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુના હોઈ શકે અને જમા અસર ધરાવતા જમા બાજુના હોઈ શકે। બરાબર એટલે કે જે કે વસ્તુ ને તે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી સોંપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય છે એને ખાલી ટૂંકમાં સમાન વ્યવહારોની, પછી એ વ્યક્તિની હોય કે વસ્તુની હોય, બરાબર એની એક જ જગ્યા પર નોંધ કરવામાં આવે તો તેને ખાતું હોય। દાખલા તરીકે રમેશભાઈ જોડે તમે 10 વ્યવહાર કરો છો, બરાબર તો એ 10-10 વ્યવહાર રમેશભાઈના એક જ જગ્યા પર નોંધ કરવામાં આવે તો એને સામાન્ય રીતે ખાતું કહે, અને રમેશભાઈનું ખાતું એટલે રમેશભાઈના ખાતામાં તમે જાઓ એટલે તમને 10-10 વ્યવહારોની એન્ટ્રી જોવા મળે કે ભાઈ કઈ તારીખે કયો વ્યવહાર કરેલો છે એ તમને એ ખાતા પરથી ખબર પડી જાય। એટલે કે એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય છે। બરાબર તો તેને શું કહેવાય ખાતું? દાખલા તરીકે રમેશભાઈનું ખાતું, રોકડ ખાતું, યંત્ર ખાતું, પગાર ખાતું, બરાબર તો આ ખાતું કહેવાય। સામાન્ય રીતે ખાતાના 3 પ્રકાર છે, જાણવાનું સામાન્ય રીતે ખાતાના 3 પ્રકાર છે। પહેલું છે વ્યક્તિગત ખાતું, બીજું છે માલ મિલકત ખાતું અને ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતું। ખાતાના પ્રકાર કેટલા? 3। પહેલું વ્યક્તિગત ખાતું, બીજું માલ મિલકત ખાતું, ત્રીજું ઉપજ ખર્ચ ખાતું। એટલે વ્યક્તિગત ખાધું, માલ મિલકત ખાધું અને ઉપજ ખર્ચ ખાધું। હવે જે વ્યક્તિગત ખાધું એમ શોર્ટ ટૂંકમાં યાદ રાખી દો કે નામ સાથે સંકળાયેલું હોય, નામ સાથે સંકળાયેલ હોય તો તે ખાતાને વ્યક્તિગત ખાતું કહેવાય। નામ આવવું જોઈએ, નામ સાથે સંકળાયેલ હોય, પછી એ જીવંત વ્યક્તિ હોય, મૃત્યુ પામેલ વ્યક્તિ હોય અથવા સરકારી વ્યક્તિ। સરકારી વ્યક્તિ એટલે ગવર્મેન્ટે એને નામ આપેલું, ડેટ્સ મીન કૃત્રિમ વ્યક્તિ કહેવાય। સરકારી વ્યક્તિ કરતાં બી તમે લખો કૃત્રિમ વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ એટલે સરકાર દ્વારા એને નામ આપેલું હોય। એટલે જીવન વ્યક્તિ હોય, મૃત્યુ પામેલ વ્યક્તિ હોય, કૃત્રિમ વ્યક્તિ હોય, બેંક હોય, કોઈ સંસ્થા હોય, બરાબર ક્લાસીસનું નામ હોય, ટૂંકમાં નામ આવ્યું એટલે વ્યક્તિગત ખાતું બની જાય। ઇન શોર્ટ ટૂંકમાં નામ એટલે વ્યક્તિગત ખાતું, એટલે બહુ સહેલામાં સહેલું છે, યાદ રાખવા જેવું છે કે ભાઈ નામ આવવું જોઈએ, નામ આવે એટલે વ્યક્તિગત ખાતું બને। દાખલા તરીકે મૂડી, મૂડી ખાવ નામ તો ખબર ન પડે મૂડી, તો મૂડી કોણ લાવે? ધંધાનો માલિક, બરાબર એટલે વ્યક્તિગત ખાતું। ઉપાડ ખાતું, ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક, એટલે વ્યક્તિગત। દેવાદારનું ખાતું, દેવાદાર એટલે જે વ્યક્તિ પાસે નાણાં વસૂલ કરવાના હોય તે વ્યક્તિને દેવાદાર કહેવાય। લેણદાર, તો કે જે વ્યક્તિને નાણાં ચૂકવવાના હોય તો તેને લેણદાર ખાતું કહેવામાં આવે છે, બરાબર એટલે કે મૂડી ખાતું, ઉપાડ ખાતું, દેવાદારનું ખાતું, લેણદારનું ખાતું, રમેશનું ખાતું, પોઝિટિવ ક્લાસીસનું ખાતું, બેંક ઓફ બરોડાનું ખાતું, ડેરી મિલ્કનું ખાતું, ડેરી ખાતું, બરાબર
ટૂંકમાં તમારા મમ્મીનું નામ ખાતું, તમારા પપ્પાનું ખાતું, તમારું ખાતું કોઈ બી નામ સાથે સંકળાયેલ હોય તો તેને વ્યક્તિગત ખાતું કહેવામાં આવે છે. ક્લિયર? ફરીથી જો, જીવન વ્યક્તિ હોય, મૃત્યુ પામેલ વ્યક્તિ હોય કે સરકારી વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ, એટલે સરકાર ગવર્મેન્ટ દ્વારા એને નામ, દાખલા તરીકે રિલાયન્સ કંપની, રિલાયન્સ કંપની કોઈ નામ વ્યક્તિ નથી, તો એને ગવર્મેન્ટ સરકાર દ્વારા એને નામ આપવાનું, ટાટા કંપની. બરાબર? આપણે કેવા કહેવાય? કૃત્રિમ વ્યક્તિ કહેવાય. બરાબર? કે જેને સરકાર દ્વારા નામ આપવામાં આવે એટલે કૃત્રિમ વ્યક્તિ, એવી કોઈ જીવિત વ્યક્તિ નથી, રિલાયન્સ નામની કોઈ વ્યક્તિ નહીં હતી. બરાબર? તો એને ગવર્મેન્ટ દ્વારા નામ આપવામાં આવેલું છે. તો પછી દુકાનનું નામ, બેંકનું નામ, કોઈ બીનો જે ખાતામાં સમાવેશ થાય તેને વ્યક્તિગત ખાતું કહેવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખો, નામ સાથે સંકળાયેલ ખાતું એટલે વ્યક્તિગત ખાતું. મૂડી ખાતું, ઉપાડ ખાતું, દીવાદારનું ખાતું, લેણદારનું ખાતું, રમેશનું ખાતું, પોઝિટિવ ક્લાસનું ખાતું, બેંક ઓફ બરોડાનું ખાતું, અમૂલ ડેરીનું ખાતું, તમે જે સ્કૂલમાં ભણો છો એનું ખાતું, તમારા મમ્મી પપ્પાનું ખાતું, ટૂંકમાં નામ સાથે સંકળાય એટલે વ્યક્તિગત ખાતું ગણાય. ક્લિયર? હવે જો માલ મિલકતનું ખાતું, માલ મિલકતના ખાતાને આપણે ત્રણ વિભાગમાં વેચી દઈએ એટલે તમારે ઇઝી બની જાય. માલ મિલકત ખાતાને કેટલા વિભાગમાં વેચી દઈએ? ત્રણ. પહેલું માલને લગતું ખાતું, બરાબર? બીજું અન્ય રીતે ગયેલું માલ, અને ત્રીજું મિલકતનું ખાતું. એટલે તમારે માલ મિલકત ખાતામાં સંકળાય. માલને લગતા ચાર જ ખાતા છે, ધ્યાન રાખજો. માલને લગતા કેટલા ખાતા? ચાર ખાતા. એક ખરીદ ખાતું, બીજું વેચાણ ખાતું, ત્રીજું ખરીદ પરતનું ખાતું, ચોથું વેચાણ પરતનું ખાતું. માલને લગતા કેટલા ખાતા? ચાર. ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું. એટલે માલને લગતા ખાતા તમે લઈ લેવાના, માલ મિલકતને લગતા ખાતા લઈ. અન્ય રીતે ગયેલ માલ, આ તો વારંવાર આપણે ચર્ચા કરી ગયેલા છે. બરાબર? અન્ય રીતે ગયેલ માલ જે વિશિષ્ટ વ્યવહાર કહેવાય છે, બરાબર? તો કે આગથી બળી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, બરાબર, ચોરીથી ગયેલ માલ, ઘરમાં નામ આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, એ વેચાણ સિવાય માલ જાય છે, એટલે એને આપણે અન્ય રીતે ગયેલ માલનું ખાતું છે. એટલે માલને લગતા ખાતા બી એમાં લઈ લેવાના, માલ મિલકતને લગતા ખાતામાં લઈ લેવાના. ત્રીજું મિલકતને લગતા, મિલકતને લગતા એટલે આપણે મિલકતના પ્રકારો જોઈ ગયા. સ્થિર મિલકત છે, ચાલુ મિલકત છે, પ્રવાહી મિલકત છે, અદૃશ્ય મિલકત છે, વાસ્તવિક મિલકત છે, એ બધી જ મિલકત, મિલકત એ બધું જ એમાં લઈ લેવાનું માલ મિલકત ખાતામાં. બરાબર? તો કે જમીન છે, મકાન છે, ફર્નિચર છે, પાઘડી છે, વેતન છે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, રોકડ શિલ્લક કે બેંક શિલ્લક, આ બધું તમારે જમા લઈ લેવાનું માલ મિલકત ખાતા. માલ મિલકત ખાતાના કેટલામાં? ત્રણ વિભાગમાં વેચ્યું તો તમારે ઇઝી થઈ જાય. પહેલું કે ભાઈ માલને લગતા ખાતા, માલને લગતા ખાતા કેટલા યાદ રાખવાના? ચાર. ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું. બરાબર? અન્ય રીતે ગયેલ માલ, આગથી ભરી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, ઘરમાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, એ વેચાણ સિવાય રીતે ગયેલા માલ છે, અન્ય રીતે ગયેલ માલ. અને ત્રીજું છે કે મિલકતને લગતા ખાતા, મિલકતને લગતા ખાતામાં જમીનનું ખાતું, મકાન, ફર્નિચર, યંત્ર, પાઘડી, પેટન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, આ બધું એમાં લઈ લેવાનું તમારે માલ મિલકત ખાતામાં. ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખાતાને બે વિભાગમાં વેચી દો કે ભાઈ ઉપજ અથવા આવકનું ખાતું, અને ત્રીજું છે ખર્ચને લગતા ખાતા. ઉપજ અથવા આવકના ખાતામાં તમને ખર્ચ કે ભાઈ ડિવિડન્ડ, ડિવિડન્ડ એ શું છે? આવક છે. પછી તો મળેલ ભાડું હોય, મળેલ પગાર હોય, મળેલ દલાલી હોય, મળેલ કમિશન હોય, ગાલખાત પરત એ બી આવક છે. બરાબર? ટૂંકમાં આપણને જે મળેલું છે એ આપણે શું એને કરીએ? આવક અથવા ઉપજ. એટલે મળેલ મળેલ શબ્દ આવે છે તમારી આવક થાય, ખાલી આ યાદ રાખવાનું. ડિવિડન્ડમાં મળેલ શબ્દ નહીં હોય, ગાલખાત પરતમાં મળેલ શબ્દ હોઈ શકે નહીં, એ ઓલરેડી આવક જ છે. અને ત્યાર પછી ખર્ચને લગતા ખાતા. ખર્ચને લગતા ખાતાની અંદર ખબર છે કે ભાઈ પગાર છે, ભાડું છે, મજૂરી છે, ગાળા ભાડું છે, તમારા ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે. ટૂંકમાં તમે જે ખર્ચ કરો છો તેને ઉપજ ખર્ચ ખાતાની અંદર લેવું. કોઈ પણ પ્રકારનું નુકસાન, નુકસાનમાં આ લઈ લઈએ આપણે કે ભાઈ આગથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન, ધર્માદા ખર્ચ છે, બરાબર, અથવા અકસ્માતથી થયેલ નુકસાન, વરસાદથી થયેલ નુકસાન, નુકસાન લઈ લો. ફર્નિચર વેચાણની ખોટ, નુકસાન ખોટ એ લઈ લો. અને કોઈપણ મિલકત પર ઘસારો, જમીનનો ઘસારો, યંત્રનો ઘસારો, ફર્નિચરનો ઘસારો, આ બધું તમારે સંભાળી લેવાનું ઉપજ ખર્ચ ખાતાની અંદર લઈ લેવાનું. એટલે ખાતાના પ્રકારની અંદર આપણે કેટલા યાદ રાખવાના છે? ત્રણ. કયા કયા ખાતા? એક વ્યક્તિગત ખાતું, બીજું માલ મિલકતનું ખાતું,
ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. વ્યક્તિગત ખાતાની અંદર યાદ રાખવું હોય તો શોર્ટમાં શું યાદ રાખવાનું, નામને નામ સાથે સંકળાયેલ ખાતું હોય એટલે વ્યક્તિગત ખાતું કહેવાય. નામ હોવું જોઈએ, પછી નામમાં જીવન વ્યક્તિ હોય તો બી ચાલે, મૃત્યુ પામેલ વ્યક્તિ હોય તો પણ ચાલે, કૃત્રિમ વ્યક્તિ હોય તો પણ ચાલે. એટલે ક્લિયર? એટલે એ તમારે નામ સાથે સંકળાયેલું હોય તો એ વ્યક્તિગત ખાતાની અંદર લઈ લેવાનું. બીજું, માલ મિલકત ખાતામાં ત્રણ ભાગ પાડ્યો, માલને લગતા, પછી અન્ય રીતે ગયેલ માલ અને મિલકતને લગતા. માલને લગતા ખાતા કેટલા? ચાર. ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું. અન્ય રીતે ગયેલ માલ એટલે આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, ઘરમાડામાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ વગેરે. ત્રીજું, મિલકતને લગતા ખાતા, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, પેટન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોકડ સિલક, બેંક સિલક, આ બધું તમારે સમય યાદ રાખવાનું. મિલકતને લગતા ખાતા એ બધા સમય માલ મિલકતને લગતા ખાતામાં. ઉપજ થાક ખાતામાં બે રહે, ઉપજ આવક અને ખર્ચને લગતા. ઉપજ ખબર આવક હોય તો કે ડિવિડન્ડ છે, મળેલ ભાડું છે, મળેલ પગાર છે, ગાળકાત પરત છે, મળેલ દલાલી છે, મળેલ કમિશન, એ બધી તમારી શું છે? આવક છે. અને ખર્ચને લગતા ખાતા એટલે પગાર, ભાડું, મજૂરી, ગાળા ભર, ધર્મડા ખર્ચ, જાહેરાત ખર્ચ, નુકસાન અને કોઈપણ મિલકતનો ઘસારો. તો હવે પછી એના અંદર આપણે વ્યવસ્થિત 40-50 એવા ખાતા લખી અને તેમાં આવે છે એનું વર્ગીકરણ હવે પછીના ચેપ્ટરની અંદર લેક્ચર્સની અંદર આપણે જોઈશું. ઓકે.